ગુજરાતભરમાં ઇરિગેશનની કેનાલમાં અવારનવાર લોકોના ડૂબવાના કારણે મોત થાય છે. રાજકોટ જિલ્લાના ભાભર ડેમની કેનાલમાં એક અઠવાડિયામાં 5 થી 6 જેટલા લોકો ડૂબી જતા ભાડર ઇરિગેશન દ્વારા સાવચેતીના પગલા સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ ભાદર ડેમની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ આપવામાં આવે છે. આ કેનાલ તાલુકાના અનેક ગામોમાંથી અને જેતપુર શહેરમાંથી પસાર થાય છે. અહીં લોકો, ખાસ કરીને મહિલાઓ, જીવના જોખમે કપડાં ધોવે છે અને નહાવા માટે પણ પડે છે. આ કેનાલમાં પાણીનો ઘસમસતો પ્રવાહ હોય છે, જે આવા લોકોના જીવ માટે જોખમી છે. દર વર્ષે આ કેનાલમાં અકસ્માતો ડૂબી જઈને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવા બનાવો ના બને અને લોકોના જીવ બચાવી શકાય તે માટે ભાદર ઇરિગેશન દ્વારા ખાસ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ભાદર ઇરિગેશન દ્વારા જ્યાં લોકોને વધુ ભય છે તેવી જગ્યા ખાસ બેનર લગાવેલ છે અને સૂચનાઓ સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. ભાદર ઇરિગેશનના દ્વારા પાણીના પ્રવાહની નીચે વચ્ચે ખાસ પ્રકારની લોખંડની જાળી મૂકવામાં આવે છે, જેના કારણે જો કોઈ વ્યક્તિના પાણીના પ્રવાહ તળાય ને ડૂબતો હોય તો તે આવી જાળીમાં અટકાઈ જાય છે, જેના કારણે તેનો જીવ પણ બચી શકે છે અને જો મૃત હોય તો તેનો મૃતદેહ તરત જ મળી શકે છે અને કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવાની જરૂર પડતી નથી. સાથે લોકોને જાગૃત કરવા માટે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહેલ છે અને કેનાલના ખાટે કપડાં ધોતા લોકોને અહીં કપડાં નહીં ધોવા સહિતનું પણ કહેવામાં આવી રહેલ છે. લોકો અને ખેડૂતો પણ આવું આયોજન જોઈને ખુશ જોવા મળતા હતા. ખેડૂતોને ત્વરિત પાણી મળતા ખુશ હતા. ભાદર કેનાલની અંદર અત્યારે જે લાઇન બાય લાઇન જે બનાવ બનવામાં આવેલ છે, પહેલાં બનાવથી જ જ્યારથી અમને જાણ થઈ કે આવો બનાવ ન બનવા પામે એ બાબતે પહેલાં જ બનાવથી અમે એક ગ્રીલનો ઓર્ડર આપેલ, તાત્કાલિક ગ્રીલ બનાવડાવેલ અને જ્યાંથી પડે એનાથી માની લો અમુક સમયથી જે અમને જાણ થાય એ મુજબ એના સમય બાદ કરીને અમારો જે પાણીનું પ્રવાહ ત્યાં સુધીમાં કેટલો પહોંચે, કેટલા સમય બાદ પહોંચે ત્યાં અમે ગ્રીલ નાખવીને અને ઉપરથી પાણીના ફાયરની ટીમનો બોલાવીને અને તરવૈયા દ્વારા એની શોધખોળ કરાવવામાં આવેલ, એટલે જેથી કોઈનો જાન બચી શકે. અન્ય બીજી વસ્તુ છે કે લોકોને જાગૃત કરવા માટે આપણે તરફથી શું કરવાનું છે? જાગૃત કરવા માટે અત્યારે તો ઠેર ઠેર બેનર લગાવી દીધા છે. જે સિટી વિસ્તારમાંથી નીકળે છે ત્યાં આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ આપણે બેનર મારેલા છે. બેનરમાં પણ બધા વસ્તુ એને બતાવવામાં આવેલી છે કે આ વસ્તુ કેનાલ સાઈડમાં ન કરવી. બીજું કે અમારી પેટ્રોલિંગમાં જે ગાડી ફરી રહી છે, ગાડીમાં પણ માઇકથી ઢંઢેરો પીટાવીને એક માણસોને અવેરનેસ ટાઈપનો એક પ્રોગ્રામ કરી રહી છે અને બાકી ટીવીની અંદર પણ આ બાબતે લોકલ ન્યૂઝ ચેનલમાં પણ જાહેરાત અપાયેલ છે. ભાદર ઇરિગેશન દ્વારા જે કેનાલમાં લોકોને બચાવવાની કામગીરી અથવા તો જે કંઈ જાગૃત કરવાની કામગીરી, શું કહેશો? અત્યારે જે થઈ રહ્યું છે શું કહેશો? અત્યારે જે ભુવા સાહેબ છે ને એ બહુ સારા છે. આટલા વર્ષની અંદર કોઈ પણ આ રીતનું કર્યું નથી. નકર છોકરો તણે જાય એટલે 4-5 દિવસ કેનાલ બંધ રહે, એની જગ્યાએ અત્યારે બંધ નથી રહેતી. જારી મૂકી છે એની હિસાબે કાંઈ બંધ નથી રહેતી. બીજું શું કરે છે? કામગીરી સારી છે. બીજું લોકોને જાગૃત કરવા બેનર મૂકે છે અવારનવાર કેનાલ ઉપર અને રાઉન્ડ ચાલુ, ટોટલિંગ બધું ચાલુ જ છે. ભાદર ઇરિગેશનની સારી કામગીરી સાથે લોકોને સતત જાગૃત કરવા, કામ સાથે લોકોએ પણ જાગૃત થવું જોઈએ તો જ અહીં એકમતે થતી જીવહાની નિવારી શકાય તેમ છે.